I would like to now invite Professor Makrand Mehta on stage. તેઓ જાણીતા ઇતિહાસકાર છે. તેમણે તેમનો વ્યવસાયની શરૂઆત IIM અમદાવાદથી કરી હતી. ઇકોનોમિક્સ હિસ્ટ્રી એટલે કે અર્થશાસ્ત્ર અને ઇતિહાસ તેમનો પ્રિય વિષય રહ્યો છે. તેઓ આર્થિક ઇતિહાસ ઉપર મુખ્યત્વે ઘણા કાર્યો કર્યા છે. દેશ વિદેશની ઘણી વિવિધ યુનિવર્સિટીઝમાં વ્યાખ્યાનો આપ્યા છે અને અત્યાર સુધીના તેમના જીવનમાં તેમણે 25 પુસ્તકો લખેલી છે અને રચી છે. આ વિશ્વ પ્રખ્યાત પ્રોફેસર મકરંદ મહેતા ને આજે હું આપણી સમક્ષ સ્ટેજ પર આવકારું છું કે તેઓ આવે અને દલપત યુગ ની એક સરસ યાત્રા કરાવે આપણને સૌને. પ્લીઝ વેલકમ મે ઓન સ્ટેજ. અહીંયા આ સમારંભમાં બહુ મોટા માણસો એથી માંડીને બહુ નાના માણસો સુધી બાળકો સુધી આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ પણ છે અને રણજીતરામ સુવર્ણચંદ્રક જેમને મળ્યો અને તે વખતે જેમણે અહીંયા બેઠા છે એટલે મને તરત યાદ આવ્યું યંત્ર માનવી અને મંત્ર કવિતા પુસ્તક એમણે આપ્યું ગુજરાતને અને એમાં દલપતરામ અને ગાંધીજીની સાથે બંને યુગને એક દલપતરામનો 19મી સદીનો યુગ અને બીજો ગાંધીજીનો 20મી સદીનો યુગ એને બંનેને ભણી લઈને નિરંજન ભગતે જે વાત કરી છે એ અદ્ભુત છે. બે વસ્તુ મારી દ્રષ્ટિએ 10 મિનિટ મને આપી છે એટલે 10 મિનિટમાં બોલવું બહુ અઘરું છે. કલાક બોલવું હોય તો હું સહેલાઈથી બોલી શકું પણ 10 મિનિટમાં બહુ સોંપતા હોય કારણ કે શું બોલવું ને શું ના બોલવું. મને એવું લાગે છે કે દલપતરામની જો કોઈ એક વિશેષતા હોય તો તે એ છે કે એમનું ગુજરાતી બહુ સરસ, સંસ્કૃત સારું, વ્રજ ભાષા બહુ સારી અને એ એમથી પછી ફાર્મર સાહેબના સંપર્કમાં આવ્યા. અંગ્રેજી ભાગ્યું તૂટ્યું પણ એમણે સાહિત્યિક સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા ચાલુ રાખીને એમણે જે પરિવર્તન કર્યું એને મોડર્નાઇઝેશન ઓફ ટ્રેડિશન કહેવાય છે. મિલ્ટન ફિંગર મોડર્નાઇઝેશન ઓફ ટ્રેડિશન એટલે ધીમે ધીમે સુધારાનો સાર વાળી યા હોમ કરીને વાળું છે. એ મને લાગે છે કે બહુ ગુજરાતની સંસ્કૃતિની દ્રષ્ટિએ બહુ મોટી વાત છે. દલપતરામમાં કહે મને બીજું એક કહેવાનું મન થાય છે કે 19મા સૈકામાં તો અનેક માણસો થયા. અંગ્રેજો પણ હતા, ફોર્સ પણ હતો, જ્યોર્જ ફુલજેસ પણ હતો અને ઘોડાના ચારાભાઈ હતા, મહીપતરામ રૂપરામ હતા, ભોગીલાલ પ્રાણ મદદદાસ હતા, બધા ઘણા શેઠિયાઓમાં નગરશેઠ ઇમાભાઈ વખતચંદ હતા, પ્રેમાભાઈ હતા. આ બધા તમે અંગ્રેજો તમે જુઓ અને વિધિન કોટેશન દેશીઓ જુઓ. મને લાગે છે કે દલપતરામ એ ફૂલ ટાઈમ વર્કર હતા. નરસોદાસ ચોટાલાલ સુધારો કરે અને પછી નોંધ ઉદ્યોગ શરૂ કરે. મહીપતરામ રૂપરામ ઇંગ્લેન્ડ જાય અને સમાજ સુધારા વિશે લખે. પણ 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ થઈ અને 1850માં એના આસિસ્ટન્ટ સેક્રેટરી દલપતરામ બન્યા. ત્યારથી 4-5 દાયકાઓ સુધી દલપતરામે જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા જે સેવા કરી છે એ ખરેખર 19મા સૈકાનું એક અત્યંત મહત્વનું ભાગ છે. દલપતરામ વિપુલ સાહિત્ય રચી છે, એ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એકી સાથે ઇતિહાસકાર પણ હતા, સાહિત્યકાર પણ હતા અને સમાજશાસ્ત્રી પણ હતા. એમના જે નિબંધો લખ્યા છે, ભૂત નિબંધ ને જ્ઞાતિ નિબંધ, શહેર સુધારા વિશે નિબંધ, એ બધું તમે જુઓ, એકદમ આનંદી સ્વભાવ, મળતાવતો સ્વભાવ, બાળકો સાથે ભેગા થઈ જાય. સ્વામી એમનું ઘર સ્વામિનારાયણ મંદિર છે એની બિલકુલ પાસે રોજે સાંજે ત્યાં જાય. એ જે મકાન જે છે એ 1864માં એમણે બાંધ્યું
અને ત્યાં સુધી ત્યાં રહ્યા અને 1898 માં ગુજરી ગયા. ઠન્નુમાં અમને લખવો છે અહીંયા ગાડી અને 98 માં ગુજરી ગયા. દલપતરામ, તમને બહુ ઓછાને ખ્યાલ હશે કે બહુ સારા શિક્ષક હતા. તે એટલે સુધી કે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, ભોળાનાથના સન, એમને સ્મરણ મુકુર લખ્યું છે. એમાં લખ્યું છે કે દલપતરામનો દેહ આવડો પડછન, એના શબ્દ દલપતરામનો દેહ પડછન ઊંચો અને મોઢું પહોળું. મને એવું લાગે છે કે એમની હાઈટ મારી 5-6, 6.5-7 ફૂટ હશે અને કાળામાં એમને દેખાય નહીં બરાબર. એટલે એ કહે છે, હું તો તમને આંખે દેખો ચિત્ર આપું છું, બીજું બધું ઘણું થઈ શકે છે, પણ દલપતરામ કેવા હતા કેવી એ મારે વધારે તમને કરવું છે. કે એ દલપતરામ કહે છે કે અમને સ્કૂલમાં ભણાવતા હતા 1872-73ની વાત છે, એમણે કહી છે. તો કહે છે કે છોકરાઓ ઘોઘરો અવાજ, દલપતરામનો અવાજ તદ્દન ઘોઘરો અને પિંગળ સાફ કરી શીખવાડે. એ કહે છે કે જે છોકરાઓ સ્લેટને પેન ના લાયા હોય તે પાછળ બેસે. હવે જો એ પ્રાઇમરી સ્કૂલ ટીચરની જેમ જ્યારે એ બોલતા હોય, હવે આ વર્ષો થયા પછી એમનો શિષ્ય ભૂલ્યો નહોતો. એ કહે છે કે મારા મન અને હૃદયનો કોટ રહી ગયું. ગુજરાત વરદાપુર સોસાયટી એ સિવિલ સોસાયટી એન્ટરપ્રાઇઝ હતો. ડોન માર્કેટ અંગ્રેજોએ સ્થાપેલી, અંગ્રેજોને આપણે દુષ્ટ કહીએ છીએ, ઇવિલ કહીએ છીએ, ચેકડી મારી દેવાની, ના બોલાય એવું આપણાથી. અંગ્રેજોએ અલબત્ત આર્થિક શોષણ કર્યું, હું ના નથી કર્યો, પણ સતીનો રિવાજ, દૂધ પીતીની ચાલ, કન્યા કેળવણી એ બધું નહોતું એ વખતે. આ અંગ્રેજો લઈ આવ્યા વૈચારિક ક્રાંતિ, એની સાથે ટ્રેનના રૂપે અને એને રૂપે પ્રિન્ટિંગ પ્રેસ અને ભૌતિક ક્રાંતિ થઈ. એને પરિણામે સમાજ સુધારાનું જબરજસ્ત મોટું આંદોલન થયું અને દલપતરામે 28 વર્ષના હતા, 27-28 વઢવાણ છોડ્યું, સૌરાષ્ટ્ર છોડ્યું. એ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના તમને અહીંયા દરાકો બેઠા છે. હવે મને એવું લાગે છે કે દલપતરામ ને લઈને નવું ના થઈ શકે. એક ની એક વાત રિપીટ કરીએ, એક ની એક વાત કાયમ માટે રિપીટ કરવાની. એને બદલે જો દલપતરામને આપણે મ્યુઝિકલ એમાં ફોરમમાં મૂકવા હોય, તો એમણે કેટલી બધી હાસ્યકટાક્ષથી ભરેલી કવિતાઓ લખી છે. અલબત્ત ગુજરાતી ભાષાની વાત કરતા દલપતરામ 1859માં ખંડેરાવ પાસે ગયા, મહારાજા ખંડેરાવ પાસે, અને એમણે લખ્યું કે ગુજરાત મારું ગામ, ધરવા કરું તે ગામ, મુજ વિયરનો પ્રતાપ જે આપ પામ્યા લોકપ્રાણ, લીલા ગુજરાતી જળા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠીમાંથી તે દુઃખી તેથી દિલ છું, તાફે દલ અપતરામ સુદાવંદ ખંડેરામ, જરૂરી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ ગુજરાતી ભાષાની. અને બીજી બાજુ ભગત સાહેબે બતાવ્યું છે કે ચીન અને વિલાયત જેવા ઉંદર તમે લઈ આવો અને દેશને તંગ કરો, પણ એમની કોમેડી જે છે એ કોમેડી તો ખરેખર એની ઉપર કેસેટો બનાવવી જોઈએ અને એની ઉપર મ્યુઝિક. દાખલા તરીકે હું તમને કહું, એ જમાનામાં આજના જેવું બુફે નહોતું, પતરાને પડિયામાં કોળમાં જમવાનું, એટલે કેવી જાતનું એટલે ટકોર ખાનું કરીને એમણે કવિતા લખી છે. એક તમે પડો અને એને તમે એની એની એ જુઓ, એક તમે પડો સુધી નાક ઊંકી જાત કરી, જમવા ને કોળમાં આવી રાતમાં નિરાતમાં, પીતાંબર પહેલી પીળાલાલ કોઈ શ્યામ લીલા, ભીના કરી ઠંડક પિયા રાખ્યા છે હાજર, નારીઓની સાડીઓનો રંગ છે ગુલાબી લાલ, કેસરી કદુંબી આસમાની બની પાછળ, હાથમાં ઝળકાટ ગણો સોનાનો પ્રભાવ ગણો, લાંબા અને ગોળ બહુ રાત ચાંદલા નડાટમાં, વસ્ત સુવસ્ત પહેરી
ધૂળ માયું બેઠી ગયેલી ખાળ કરું પાણી જ્યાં ગંધ વાળા રમે છે કોઈ ખાર પાય ખાના પાર ખાર કુવા તળી વાળ એટલે આ કવિતા લખે છે એની સાથે કેડે થી નબેડી નોખી દેખી દે જુવા નગર કહે છે તું ફોટો જો કરતી કી નહીં એટલે તો રહી નોખી કહે બાર પડું ખબર વિના મેં કહ્યું જુવાનીમાં દિવાની જે તારા જેવી કાતી છાયા કીધી છવાઈ જરાની છાયા કાયા ના વિકાયા બસ કાયા ના ગોવિંદ રહ્યા માયામાં મતી ગઈ ઝૂકી ઝૂકી ડોકી રાખી રાખી દલ પત્ર કહે છે હું ડોકી કે કે દિવાની જુવાની કહે છે જુવાની હોળતી પેલો માણસ જે છે એ તો સ્થૂળ કચરો વાળતી જુએ છે પણ સૂક્ષ્મ રૂપે એ જુવાની એટલીસ કે અહીં તમે દર્પણ તમની ચર્ચા શક્તિ તો તમે જુઓ દર્પણ કામ કામી ને જરૂર પણ મેં હમણાં જ કહ્યું પણ આપણે સિવિલ સોસાયટી બધા ધર્મ સરખા છે એક છે ધર્મ આજે કોઈ પણ ધર્મ એમ કે સરખા છે એ ગણીને ચાલુ કરે દર્પણ કામનું એક કાવ્ય હું તમને બતાવું પછી પૂરું વખત પૂરું કરું એક તો એ તારો દેવ ખાતો નથી પીતો નથી અંગ્રેજો ખરો તાર પ્રભુ નો છે પુત્ર સમય ભાવત એને બજીએ આગે જેનો કહે ખરા ઈશ્વર અવતાર રામકૃષ્ણ દાદી અમે કેમ કે દીએ મોહમેડ જેનો કહે મોહમ્મદ એ જ ખરો પારસીઓ કહે અમે પાવા પરે પૂજીએ શ્રી રીતે મમત કજી સર્વે એક મત થાય સૌને સાચા કયા વિના સંપે કેમ રહીએ કહે દલપત નામ જુદા જુદા પડ્યા નામ સર્વનો પ્રભુ એક છે ખાલી કહેતા બાકી તો ફેલતા છે આજે જે અત્યારે 21મી સદીમાં જે આપણે રહીએ છીએ એની જે આ સામાન્ય કવિતાઓ અને એની સાથે રૂડો રૂવો જુઓ ઋતુરાજ આજે આવી બધી કવિતાઓ તમે જુઓ અને બીજી ઘણી બધી તમે મને લાગે છે કે મારી પાસે અત્યારે એટલો એવો ટાઈમ નથી પણ ફન કરો અને છેક છેવટે મળતી વખતે બધાની માફી માંગે છે એવી રીતે ધર્મદ નવ કરશો તો કોઈ શોક નથી નવ કરશો ત્રણ વાર ત્રણેય પત્નીઓ મળી ગઈ છે 1898માં માર્ચ 26 પૂજી ગયા ત્યાંથી એ જાય ઉપર વસ્ત્રામાણમાં હિંચકો એ હિંચકા ઉપર બીજા બધા આવે સાહેબ લોકો પણ આવે બીજા બધા પણ એની જોડે ચર્ચા કરે અને એને લખ્યું છે પણ લાલ ગરમની પાઘડી પહેરે ધોતિયું પહેરે બધે પુષ્કળ ચાલી ચાલીને ફરનાર આખું ખાલી અમદાવાદ જ નહીં પણ આખા ગુજરાતમાં છેલ્લો પ્રસંગ અગત્યનો છે એટલે કહીને ફાર્મસ સાહેબ તો ખરેખર અંગ્રેજો અમુક રૂલ કરવાને માટેનું જે નોલેજ જે છે એ લોકોએ પોતે ઉપસાવેલું રૂલર્સનું નોલેજ અને ઇન્ડિયા ઉપર કમાન્ડ હાઉ ધ ક્રિએટ નોલેજ ટુ એમ્પાવર ટુ નોટ ટુ એમ્પાવર અધર્સ એન્ડ ઓલસો ટુ એસ્ટાબ્લિશ પાવર અધર્સ બંને વસ્તુ છે એટલે આ ફાર્મસ જે છે તે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ લખવા માગતા હતા અને દલપતરામ એમની જોડે ભણતા હતા ફરતા ફરતા ભાટો પાસે જઈ ગયા ભાટે એક વૃદ્ધ ભાટ હતો એ કહે છે કે રોગી હતો આ ગ્રંથ છે તે ઓરિજિનલ છે
એના વધારે પૈસા થશે. ગાયકવાડ સરકાર અમને વધારે પૈસા આપતી હતી, પણ અંગ્રેજ તો ગાયકવાડ કરતા પણ મોહો તો મોટો નહીં, મોહો તો રાજા છે, માટે અમને વધારે અમને વધારે પૈસાની આશા છે. એટલે ભાર્ગવશ્રી દલપતરામને કહ્યું કે પહેલાં હનુમાનવાળી કવિતા સમજાવો. એટલે દલપતરામ તો સોશિયોલોજિસ્ટ હતા, એટલે એમણે કવિ એમણે સંભળાવી. એક પ્રસંગે એક નાટક હશે કે ગમે તેમ એક હુંવારો માણસ હનુમાનજીના મંદિરે ગયો અને હનુમાનજીના મૂર્તિને કહે છે કે હે હનુમાન બાપજી, તમે જો મને બાયડી અલાવો, બાયડી શબ્દ છે સ્ત્રી નાગી એવું નહીં, તમે જો અમને બાયડી અલાવો તો હું તમને તૈલ સિંદૂર ચડાવું. હનુમાનજી કહે છે તું ખોટી જગ્યાએ આવ્યો છું, જો તને પહેરાવવા માટે મારી પાસે બાયડી હોત તો હું શું કરવા માટો મારે. જો તમે જો માણસની અંદર બધું સિરિયસ થવાની જરૂર નથી, થોડી હ્યુમરની પણ જરૂર છે. ગુજરાત હ્યુમર માટે જાણીતું છે. અને દલપતરામ મેં હમણાં જ કહ્યું આનંદી સ્વભાવના હતા, વર્તાવડા હતા. એક જ માણસ હતો કોઈ ફૂલ ટાઈમ, મેં તમને કહ્યું સોશિયલ વર્કર હતો. એના દલપતરામના ખરેખર અનેક ડાયમેન્શન્સ છે, અનેક ડાયમેન્શન. મને એવું લાગે છે કે દલપતરામ એની મ્યુઝિકલ કોમેડિકલ 19મા સૈકામાં દલપતરામા પ્રત્યેના 20મા સૈકામાં ગાંધીજી છવાઈ ગયા. મને એવું લાગે છે ચોખ્ખે ચોખ્ખો કે ગાંધીયન વેલ્યુઝ ધીમે ધીમે ગુસાવા લાગી છે. મને લાગે છે કે દલપતરામ એની કવિતાઓ, એનો સમાજ સુધારો, ગાંધીજી જેવી સાદી ને સરળ ભાષા લોકો સુધી પહોંચવાને માટેની કોમ્યુનિકેશન સ્ટાઇલ, આઈ યુઝ ધી વર્ડ કોમ્યુનિકેશન સ્ટાઇલ, દલપતરામ કોને કોઈ ના. મને લાગે છે કે 21મી સદીમાં મિનિસ્ટર બેઠા છે અહીંયા, એક જ દલપતરામ એવા છે કે જે રાજા અને પ્રજા બંનેના સે વચ્ચે સેતુ છે. એક દલપતરામ જ એવો છે માણસ. અંગ્રેજી વિક્ટોરિયા રાણી ઘણું જીવો એમ પણ લખે છે, અને એની સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઘોર ખોટી કવિતાઓ લખેલી છે. હુનર ખાનની ચઢાઈ, ઇકોનોમિક નેશનાલિઝમ જેને આપણે કહીએ, આર્થિક રાષ્ટ્રવાદથી ભરપૂર એની કહી. દલપતરામની જીનિયસ જ એવી કે એક માણસ એવો હતો કે રાજા એટલે કે અંગ્રેજો, રિમેમ્બર આ ચૂંટાયેલી સરકાર નથી બીજેપીની જેમ કે કોંગ્રેસની જેમ, આ કોલોનિયલ સરકાર છે. એ કોલોનિયલ સરકારનું માનસ, એની સાયકોલોજી, એની સોશિયોલોજી, એનો ઇમોશન એ સમજીને દલપતરામ જ એક એવા છે કે અંગ્રેજો, શેઠિયાઓ, મધ્યમ વર્ગીઓ અને સામાન્ય માણસોને જોડીને આગળ ચાલે છે. એ આખો દલપત, દલપતની જો વિશિષ્ટતા હોય રાજા અને પ્રજા વચ્ચેનો સાચો સેતુ દલપત છે. અને એટલા માટે એ બાળકો અહીંયા બેઠા છે, એટલા માટે મેં આ કવિતા મેં એ પ્રમાણે લેક્ચર પ્રિપેર કર્યું. અને મને લાગે છે કે 21મી સદીની અંદર દલપતરામ તો ભૂલી ગયા. આપણે દલપતરામને આપણા પોતાના ગ્રોથ અને ઇન્સ્પિરેશન માટે દલપતને રિવાઈવ કરવાનો છે. આખો દલપતરામ નહીં, દલપત કેવું, દલપતરામ ઇઝ નોટ મેરલી એન ઇન્ડિવિજ્યુઅલ, ઇઝ અ ફિનોમિના. દલપત ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ, ઇઝ અન ઇન્સ્ટિટ્યુશન, ઇઝ અ ફિનોમિના. થેન્ક યુ.